નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે મજબૂત અને સમૃદ્ધ લોકશાહી. પ્રજાસત્તાક દિનને લોકો ખૂબ આનંદથી ઉજવે છે. લાંબા સમયથી ગુલામીના અંધકાર પછી સ્વતંત્રતાનો પ્રકાશ પ્રાપ્ત થયો છે. જાણે એક નવા યુગની શરૂઆત થઈ હોય એવું લાગે છે. દેશવાસીઓમાં નવી આશા જાગી છે. દર વર્ષે 26 જાન્યુઆરી ગણતંત્રના દિવસે દેશપ્રેમની ભાવનાઓથી ઉજવવામાં આવે છે. 1950માં 26 જાન્યુઆરીએ ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું. આ રીતે 26 જાન્યુઆરીએ આપણી લોકશાહીનો જન્મ થયો અને ભારત લોકશાહી દેશ બન્યો. આપણા દેશમાં નવા બંધારણના માધ્યમથી આપણું પોતાનું રાજ્ય સ્થપાયું. આ દિવસે સ્વતંત્રતા સંગ્રામના સેનાનીઓને પણ યાદ કરવાનો દિવસ છે, જેમણે અંગ્રેજોની ગુલામીમાંથી ભારતને આઝાદ કરવા માટે વીરતાપૂર્વક સંઘર્ષ કર્યો હતો. 26 જાન્યુઆરીએ જ ભારત દેશ જેવા દેશની સૌથી મોટી લોકશાહીની સ્થાપના થઈ હતી અને સંસ્થાવાદ ખતમ થયો હતો. પ્રજાસત્તાક દિન આપણે સ્વતંત્રતા, સમાનતા, એકતા, ભાઈચારો વગેરે ગુણોના વિકાસ થાય એવો સંકલ્પ કરવો જોઈએ. બધા નાગરિકોને સમાન ન્યાય મળે અને દેશ મજબૂત થાય એવા પ્રયાસો કરવા જરૂરી છે. આપણું સંવિધાન આપણને અભિવ્યક્તિની આઝાદી અપાવે છે. જો લોકો નાગરિક ધર્મનું પાલન કરે તો દેશમાં લોકશાહી મૂલ્યની સ્થાપના થશે. એક બાજુ આખા દેશમાં ઉમંગ તથા દેશભક્તિની ભાવનાઓ સાથે પ્રજાસત્તાક દિન ઉજવવામાં આવે છે, તો બીજી બાજુ દેશમાં કેટલાક વિઘટનકારી તત્વો લોકોને મળેલી અભિવ્યક્તિની આઝાદીનો દુરુપયોગ કરીને ભારતના બંધારણની નકલો સરકાવે છે અને દેશ વિરોધી નારાઓ લગાવે છે. ભારતમાં લોકશાહીના મૂળિયાને કમજોર કરવા માટે સીમા પારથી જે દેશ વિરોધી પ્રવૃત્તિઓ થાય છે એ પણ દેશના અલગતાવાદીઓની મદદથી જ થાય છે. તેથી દેશ વિરોધી તત્વો પર સખત કાર્યવાહી કરવાની જરૂર છે. આજે ભારત વિશ્વની એક મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ બીજી બાજુ આજે પણ ઘણું પછાતપણું જોવા મળે છે. દેશમાં આજે પણ પુત્રીના જન્મને દુર્ભાગ્ય માનવામાં આવે છે. રૂઢિવાદી સમાજોમાં હજારો કન્યાઓની ભ્રૂણ હત્યાઓ કરી નાખવામાં આવે છે. જાહેર માર્ગો પર મહિલાઓ ઉપર અત્યાચાર કરવામાં આવે છે. મહિલાઓની છેડતી તથા બળાત્કારની ઘટનાઓ નિરંતર બનતી રહે છે. કેટલાક યુવાનો એક બાજુ આપણા દેશની કીર્તિ વધારી રહ્યા છે, તો બીજી બાજુ કેટલા યુવાનો દેશની આબરૂ કાઢી રહ્યા છે. થોડા દિવસે યુવતીઓના અપહરણ, છેડછાડ, બળાત્કાર વગેરેથી દેશનું માથું શ્રમથી ચૂકી જાય છે. આપણને સ્ત્રીનું સન્માન કરવાનું શીખડાવવામાં આવે છે, પરંતુ આજે પણ વિકૃત મગજવાળા કેટલા યુવાનો ઘરની બહાર નીકળતા જ મહિલાઓની ઇજ્જત લૂંટવા અચકાતા નથી. આનું એક જ કારણ, વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્યોનું સિંચન કરી તેમને સંસ્કારવાળ બનાવે એવા શિક્ષણનો અભાવ છે. ભારતના બંધારણમાં મૌલિક અધિકારોના રૂપમાં અનુચ્છેદ 29-30 અંતર્ગત દરેકને શિક્ષણ પ્રાપ્ત કરવાનો અધિકાર મળ્યો છે. એમ છતાં દેશના કેટલાય ભાગોમાં કન્યા શિક્ષણને યોગ્ય માનવામાં આવતું નથી. કન્યા શિક્ષણને વેગ આપવા માટે સરકારની સાથે સાથે ભારતીય સમાજે પણ આગળ આવવું પડશે. ત્યારે જ દેશમાંથી નિરક્ષરતાના અંધકારને દૂર કરીને જ્ઞાનરૂપી દીવાનો પ્રકાશ ફેલાવી શકાશે. દેશમાં આજે પણ મહિલાઓને અન્યાય કરવામાં આવે છે. 21મી સદીમાં બધાએ એક સાથે ચાલવું પડશે. જો દેશ આગળ વધવાનો હોય તો પુરુષોની જેમ સ્ત્રીઓને પણ સમાન અધિકાર આપી તેમને પુરુષ સમોવડી બનાવવી પડશે. ભારતને લોકશાહી દેશ બન્યાને લગભગ 70 વર્ષ થઈ ગયા છે. છતાં પણ દેશમાં ધર્મ, જાતિ અને અમીર ગરીબના આધારે ભેદભાવ રાખવામાં આવે છે. કેટલાક લોકો જાતિના આધારે ઉચ્ચ નીચનો ભેદભાવ રાખે છે. આજે પણ કેટલાય લોકોમાં સામંતવાદી વિચારધારાઓ ઘર કરી ગઈ છે.
અમીરો એવું માને છે કે સારા કપડાં પહેરવા, સારા મકાનમાં રહેવું, સારું શિક્ષણ પ્રાપ્ત કરવું અને આર્થિક વિકાસ સાધવો, એ બધા ઉપર ફક્ત અમારો જન્મસિદ્ધ અધિકાર છે. આ સમસ્યાને દૂર કરવા માટે લોકોને મળેલા શિક્ષણનો અધિકારનો ઉપયોગ કરીને લોકોમાં જાગૃતતા લાવવી જોઈએ, જેથી દેશમાં ધર્મ, જાતિ, અમીર, ગરીબ અને લિંગના આધારે ભેદભાવ ન રહે. આજે પણ આપણા દેશમાં બાળકોના અધિકારોનું હનન થઈ રહ્યું છે. નાના નાના બાળકો સ્કૂલ જવાની ઉંમરમાં કામ કરતા જોવા મળે છે. બાળમજૂરી પણ આપણા દેશનું એક કલંક છે. તેને દૂર કરવા માટે સરકાર તથા સમાજે ભેગા મળીને કામ કરવું પડશે. બાળમજૂરી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જ જોઈએ. બાળકોની ઉન્નતિ થાય એવી યોજનાઓ શરૂ કરવી જોઈએ, જેથી બાળકોનું જીવન ઉજ્જવળ તથા સુખી બની શકે. શિક્ષણનો અધિકાર બધા બાળકો માટે ફરજિયાત કરવો જોઈએ અને તેનું ચુસ્ત રીતે પાલન થવું જોઈએ. ગરીબી દૂર કરવા માટે ના વ્યવહારિક ઉપાયો કરવા જોઈએ. જ્યારે દરેક બાળકને શિક્ષણ આપવામાં આવશે ત્યારે બાળ મજૂરીની સમસ્યાઓનું સમાધાન થઈ શકશે. જે બાળકો શિક્ષણ મેળવવાના અધિકારથી વંચિત છે તેમને એ અધિકાર આપવા માટે સમાજ તથા સમગ્ર દેશ સામૂહિક પ્રયત્નો કરવા પડશે. જો દેશના કોઈ પણ સ્તરે બાળ મજૂર દેખાય તો દેશના પ્રત્યક્ષ નાગરિકની ફરજ છે કે એ બાળ મજૂરનો વિરોધ કરે. ભારતની સંસદને કાયદાઓ ઘડવાનો અધિકાર છે. જ્યારે પણ કોઈ નવો કાયદો બને છે ત્યારે તે સંસદમાં બંને ભવન, લોકસભા તથા રાજ્યસભામાં તે પસાર થઈને રાષ્ટ્રપતિ પાસે જાય છે. રાષ્ટ્રપતિ જ્યારે તેના પર સહી કરે છે ત્યારે તે કાયદો બની જાય છે. આપણા દેશમાં જનતાના વિકાસ માટેનો કાયદો બને એની સાથે સાથે તેનો અમલ પણ થવો જોઈએ. દેશના સર્વાંગી વિકાસ માટે ઉત્તમ શિક્ષણ દ્વારા સ્વાસ્થ્ય, ગરીબી, ભેદભાવ વગેરે સમસ્યાનું નિરાકરણ કરવું જોઈએ. આ માટે બધા જ લોકોએ ભેગા મળીને ઈમાનદારી તથા સાહસપૂર્વક પોતાની જવાબદારી નિભાવવી જોઈએ. દેશ આપણો જ છે એ વાતને દરેક ભારતવાસીઓએ પોતાના અંતરમાં ઠસાવી જોઈએ. જે લોકો દેશમાં ભૌગોલિક, સાંસ્કૃતિક તથા સામાજિક ભાગલા પાડે તેમના બધાએ ભેગા મળીને વિરોધ કરવો જોઈએ. દેશના નેતાઓ તથા સમગ્ર પ્રજાએ દેશના સર્વાંગી વિકાસ કરવા માટે ભેગા મળીને કામ કરવું જોઈએ. જય ગુરુદેવ, જય ગુરુ.